गुड मॉर्निंग स्टूडेंट्स, चलो अवरोध बढ़िया, विद्युत कोषो बढ़िया, एना श्रेणी जोड़ाण बढ़िया, समांतर जोड़ाण बढ़िया। हवे बात थाय छे मिश्र, तो सर पहलो शब्द आयो मिश्र जोड़ाण एटले शुं? तो मिश्र नो मतलब एवुं थाय, धारो के n विद्युत कोषो सेमा छे, श्रेणीमां छे, अने एवी ध्यानथी सांभळजो, m समांतर हार पसंद करी छे। के सर खबर ना पड़ी आ कया शब्दो आया? n विद्युत कोषो श्रेणीमां छे एवी m समांतर हार पसंद करी, એટલે હું તમને બ્લુ માર્કર થી સમજાવું। ધ્યાનથી સમજજો, આ રીતે મેં લાઈનો બનાવી, આ લાઈન એટલે આ એક વિદ્યુત કોષ, બીજો વિદ્યુત કોષ, અપ ટુ આ એનમો વિદ્યુત કોષ। હું શાંતિથી સમજજો, આ મેં આખી લાઈન પૂરી કરી દીધી। પરિપથનું નિયંત્રણ રાખવા માટે મેં એક મોટો અવરોધ જોડ્યો આર, જેને આપણે બાહ્ય અવરોધ પણ કહી શકીએ। સ્વિચ ચાલુ બંધ કરવા માટે આપણે એક આકૃતિ દોરી છે, જેને કહીશું કી। કી એટલે સ્વિચ ચાલુ બંધ કરવા। તો ધ્યાનથી જો અમે એક સળંગ લાઈન બનાવી, ધારો કે આનું ઈએમએફ ઈ1, ઈ2 અપ ટુ ઈએન છે, એટલે એક જ હાર, ધ્યાનથી સાંભળો, પહેલા હું એક હાર માટે વિચારું, તો એક હાર માટે કેટલા વિદ્યુત કોષો છે? તો સર n વિદ્યુત કોષો છે। શેમાં જોડ્યા છે? તો સર શ્રેણીમાં જોડ્યા છે। કેટલા વિદ્યુત કોષો? n વિદ્યુત કોષો। શ્રેણીમાં જોડ્યા, તો સર શ્રેણીમાં તો સરવાળો થાય, તો e બરાબર e1 પ્લસ e2 અપ ટુ en। મારા મજૂરી ના કરવી હોય તો ઈ બરાબર સિગ્મા ઈઆઈ, આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n। મેક્સી ભાષામાં મે બધા વિદ્યુત કોષોનું સાદો સરવાળો કરી કાઢ્યો। ફરીવાર, બધા વિદ્યુત કોષોનો સાદો સરવાળો કર્યો। જૂની વાત યાદ કરો કે દરેક વિદ્યુત કોષને પોતાનો આંતરિક અવરોધ પણ હશે, એટલે આની સાથે મારે એના આંતરિક અવરોધ માટે વિચારવું પડે। જો એના આંતરિક અવરોધ માટે વિચારું તો હું એને આર લખું, બોલો આનો આંતરિક અવરોધ R1, R2 અપ ટુ RN લખાશે। એને મિક્સ કરવા જઈએ તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા RN। સૂત્ર આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n, તો જોઈ શકાય છે દોસ્તો કે મારી પાસે બધી લાઈન રેડી છે। ચલો પહેલી લાઈનમાં ઈએમએફ મળી ગયું, બીજી લાઈનમાં અવરોધ મળી ગયું, હવે મજા આવશે, સાંભળજો ખાસ। આવી ધારો કે m સમાંતર હાર છે, બસ સમાંતર શબ્દ આવે તો સમાંતરમાં ઈએમએફ તો કેવું હોય? ઈએમએફ એટલે હું અત્યારે વિદ્યુત સ્થિતિમાન કહું છું, એ વિદ્યુત સ્થિતિમાન તો અચળ હોય એટલે બદલાશે નહીં, એટલે એ નહીં બદલે, તો સર એના આંતરિક અવરોધની વાત કરો તો બધાનો આંતરિક અવરોધ 1/R1। સાંભળજો, આ પહેલી લાઈન, આવી બીજી લાઈન, અપ ટુ આવી ત્રીજી લાઈન, એવું છેક સુધી વિદ્યાર્થી મિત્રો આપણું ચાલતું રહેશે, અને આ બધા કનેક્ટ થશે એક જ વાર, બધા અવરોધ કેવા? સમાંતરમાં, સમાંતરમાં જશે, એટલે 1/R1 પ્લસ 1/R2 અપ ટુ 1/RN। એન નહીં લખાય, કેટલી હાર છે? તો આપણે હમણાં જ ભૂલી ગયા, એમ હાર સમાંતરમાં છે, એટલે આવું એમ વખત આવશે, એટલે મારે એને વ્યવસ્થિત લખવું હોય તો m/R, પહેલો બીજો ત્રીજો બધા માટે લખવું હોય તો m/R, એ આપણું 1/R આવ્યું। દેટ મીન્સ આર ઇક્વિવેલન્ટ
is equal to બધાનો સરવાળો એટલે સિગ્મા આર આઈ અપોન એમ. તો જો તમને દરેક નો અવરોધ મળી ગયો, ધ્યાનથી શબ્દોને સમજજો. તો હવે મારે જાણવો છે પ્રવાહ. તો સર તમારે જો પ્રવાહ જોઈતો હોય તો કુલ પ્રવાહનું સૂત્ર આવું હતું, કુલ ઈએમએફ આલચ ભાગ્યા કુલ અવરોધ. ચલો કુલ પ્રવાહ એટલે આ કુલ ઈએમએફ. તો કુલ ઈએમએફ તમારી પાસે તૈયાર છે સિગ્મા ઈઆઈ. બોલો પહેલું પાકું થઈ ગયું કુલ અવરોધ. તો બધાનો અવરોધ તમે શું લઈને આવ્યા, સિગ્મા આરઆઈ અપોન એમ વત્તા, ધ્યાનથી સાંભળજો, આ તમારો બાહ્ય અવરોધ. કારણ કે બંને શ્રેણીમાં છે, શ્રેણીમાં સરવાળો થાય તો તમારા માટે કુલ પ્રવાહનું સૂત્ર આવી ગયું જેની અંદર કોઈ વ્યક્તિ એવું કે તમે એન લખો તો એન ઈ, એન ગણી પાંચ બેટરીઓ છે તો એનની જગ્યાએ પાંચ, અપોન આર પ્લસ એનઆર અપોન એમ બને. કે રેફરન્સ બુકમાં હું ના આપ્યું એટલે શીખવાડું છું કે આપણે એમસીક્યુ માટે વિચારીએ. તો સાદરૂપ આપો, એમ લસા તો એમઆર પ્લસ એનઆર એમ ઉપર એમ એન ઈ. તો ફાઇનલી મિત્રો તમને આવું ખબર પડવી જોઈએ કે આ સૂત્ર જ્યારે નીટ જેડબલ માટે કરો તો આ તમારી હાર આપશે. હાર એટલે સમાંતરની લાઈન આપશે, અને જ્યારે એન છે એ તમારી શ્રેણીની લાઈન આપશે. બહુ જ અગત્યની થિયરી, એક્ઝામમાં 3 માર્ક્સની પૂછાય એવી સરસ થિયરી, અને થિયરી કરતા મને એના સૂત્રમાં ઇન્ટરેસ્ટ છે જે એમસીક્યુમાં હોય છે. ઓકે દોસ્તો, એક બે વાર જોઈ લો, બે વાર લખજો, આઈએમપી.